तो सूरत में भिक्षुक गृह बनी तैयार थी गयु। भिक्षुक गृह 5 महीना बनी तैयार। भिक्षुक गृह उद्घाटन राह जोई रही है। 14.5 करोड़ खर्चे बनावायु भिक्षुक गृह। गैस कनेक्शन लेवामां तंत्र की ढीली कामगिरी। सूरत में भिक्षुक रस्ता पर रखड़ी रहा है तरह रामनगर स्थित भिक्षुक गृह बनी तैयार है, परंतु तना उद्घाटन की राह जोवामां आवी रही है। हजी मुहूर्त नहीं निकल्यो। 5 मास थी संकुल तैयार होवा छतां उद्घाटन चोघड़ियुं मळतुं नथी। फर्निचर टेन्डर कार्यवाही में ढीलाश। गैस कनेक्शन न होवाथी भिक्षुक गृह बंद छे। समाज सुरक्षा विभाग की ढीली कामगिरी कारण सरकारे खर्चेला करोड़ों रूपया आंधण थई रह्युं छे तेवुं लागी रह्युं छे। રાજ્યમાં સરકાર વિકાસના કામો તો કરી રહી છે, પરંતુ ત્યારબાદ એને લોકાર્પણ કરવાની વાત જ્યારે સામે આવતી હોય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે, જેના કારણે આ તમામ વિકાસના કામો બનીને તૈયાર થઈ જતા હોય છે અને ખંડર બની જતા હોય છે। હાલ આપણે જે જગ્યા પર ઊભા છે એ સુરતના રાંધેર રોડ પર આવેલા રામનગર વિસ્તારનો છે, અને આ જે આપણે જોઈ રહ્યા છીએ એ ભિક્ષુ ગૃહ છે જે 14.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। રાંધેર વિસ્તારના રામનગર પાસે રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત ભિક્ષુ ગૃહનું સંકુલ 14.5 કરોડના ખર્ચે તૈયાર થઈને ઊભું છે, માત્ર લોકાર્પણ બાકી છે। હું 8 વર્ષ પહેલા પણ અહીંયા વિઝિટ મારતો ઘણા ભિક્ષુકોને આપણે આ શેલ્ટરની અંદર રખાવ્યા, એ જર્જરિત થઈ ગયું। પુનઃ આને કાર્ય કરવાનું જ્યારે આવ્યું તો છેલ્લા 5 થી 6 વર્ષ પછીનું આ સંકુલ હવે તૈયાર થઈ ગયું એવું લાગે છે। પણ છેલ્લા પાંચ મહિનાથી આ સંકુલ તૈયાર છે, હજી સુધી એનું ઉદ્ઘાટન નથી કરવામાં આવ્યું। ખરેખર જોવા જાય તો ભિક્ષુ ગૃહના અંદર ભિખારી રખડતા હોય છે તેમને રાખવામાં આવતા હોય છે, પરંતુ હાલ આ નવું ભિક્ષુ ગૃહ ભિક્ષામાં લોકાર્પણ માંગી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।